નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થી શરૂ થવા જઈ રહી છે અને દાદાની મૂર્તિઓ અત્યારે ઘરે ઘરે દાદાને તેડાવતા હોય છે. તો અત્યારે સૌથી પહેલો પોઈન્ટ લોકોનો એ જ હોય છે કે ભાઈ ઇકો ફ્રેન્ડલી આ દાદાની મૂર્તિ ક્યાં બને છે અને એ લોકેશન ક્યાં આવ્યું? આમાં છે ને 11 માથા છે, દાદા. આ જ મૂર્તિ માટે મારી પાસે કમસે કમ 10 કસ્ટમર આવ્યા મને કે આ સેમ મૂર્તિ બનાવીને આપો. ગણપતિની મૂર્તિ કસ્ટમર આ ફોટો આપ્યો છે, લાઈન આપ્યો છે આપણને, એ પ્રમાણેનો આ મૂર્તિ બનાવવાની છે. બરાબર. એક થીમની મૂર્તિ જે એક કસ્ટમરે ફાઇનલ કરી છે એ એક જ કસ્ટમર માટે રહેશે. બીજા કોઈ કસ્ટમરને એ થીમ અહીંયા આગળ મારા ત્યાં આવીને કે નહીં મને આ જ સેમ મૂર્તિ બીજી બનાવીને આપો તો એ વસ્તુ નથી કરતા. એક જ થીમની એક જ મૂર્તિ આખા ગુજરાતમાં જાય છે, રાજસ્થાનમાં ઉદયપુર સાઈડ જાય છે અને ઇન્ડિયાની બહાર જાય છે, યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે. જો આ મૂર્તિઓ છે ને આ વર્ષે નવી આવી છે, પંચગીની મૂર્તિ કહે છે અને પાંચ તત્વોની બનેલી છે, ઇકો ફ્રેન્ડલી નેચરલ વસ્તુ છે. અને આ મૂર્તિનું વિસર્જન તમે કરીને આમાં છે ને એના બીજ બી આપેલા છે, તમે આનો શું કહેવાય એઝ અ ખાતર તરીકે બી ઉપયોગ કરી શકો છો. મૂર્તિ પસંદ કર્યા પછીનો હજી બીજો સ્ટેજ એ છે, તમારે ડેકોરેશન કરાવવું હોય તો ડેકોરેશન તમે કોઈ એ પ્રમાણેનું આપણે કરી આપીશું, જે તમને સ્વરૂપ ગમે, જે ડેકોરેશન જે તમે જે રીતનું કહેશો. જે ગણપતિ બાપ્પા મોરિયા, હું છું અત્યારે અમદાવાદમાં પિંકી એટમાં આવ્યો છું. થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે, નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થી શરૂ થવા જઈ રહી છે અને દાદાની મૂર્તિઓ અત્યારે ઘરે ઘરે દાદાને તેડાવતા હોય છે. તો અત્યારે સૌથી પહેલો પોઈન્ટ લોકોનો એ જ હોય છે કે ભાઈ ઇકો ફ્રેન્ડલી આ દાદાની મૂર્તિ ક્યાં બને છે અને એ લોકેશન ક્યાં આવ્યું. તો હું અમદાવાદમાં જે જગ્યા આવ્યો છું એનું લોકેશન એડ્રેસ બધું તમને જણાવીશ. એ પહેલાં આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં. નાનેથી લઈને મોટે સુધી મૂર્તિ અહીંયા તૈયાર થાય છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. હવે અમદાવાદમાં છું તો અમદાવાદ તો ઠીક છે, ગુજરાત તો ઠીક છે, પણ ઇન્ડિયા પણ ઠીક છે. એક્સપોર્ટ કરે છે ભાઈ અહીંથી દાદાની મૂર્તિઓ. અને બીજી મેઇન હાઇલાઇટ કહી દઉં કે પહેલી એવી જગ્યા મેં જોઈ છે કે ત્યાં દાદાની મૂર્તિ જે લોકો ખરીદવા આવતા હોય તો ગણેશ ચતુર્થીના થોડાક દિવસ પહેલાં એ લોકોને બાઉન્સ સર અને બોડીગાર્ડ રાખવા પડે છે, એટલી ભીડ અહીંયા હોય છે. અને આ એમનો વર્કશોપ છે, એડ્રેસ આપણને અહીંના ઓનર જણાવશે. તમે કહેશો એવી મૂર્તિ દાદાની તમારા માટે કસ્ટમાઇઝ થઈ જશે, તમે કહેશો એ રીતની ડિઝાઇનની બધું થઈ જશે. અને લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને જોવાની બહુ મજા આવશે અને કેવી રીતે આખું આ કામ અહીંયા થાય છે એ બધું તમને ડિટેલમાં બતાવીશ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. ઉજ્જવલ જૈન. તમારું સાહેબ? રીતેશભાઈ જૈન. હવે કોઈને આ જગ્યાએ આવવું હોય તો સૌથી પહેલાં લોકેશન શું કહેવાય? આ ભાઈપુરા હરિપુરા રોડ છે, હાટકેશ્વર. હાટકેશ્વર સર્કલથી તમે ગોડાસર સર્કલ જાઓ તો એ વચ્ચે આવે છે, ભાઈપુરા હરિપુરા રોડ પર. પિંકી આર્ટ કરીને છે દુકાનનું નામ. ઓકે. એ સિવાય એડ્રેસ અત્યારે નીચે લખાઈને આવતો હશે અને નંબર બી ભાઈને હું એડ કરી દઈશ. જ્યારે અમારે વાત થઈ ને ત્યારે ભાઈ કહેતા હતા અને મેં અમુક ફૂટેજીસને બધું જોયું તો મને આઈડિયા આવ્યો, ગણેશ ચતુર્થીના અમુક દિવસ પહેલાં આખા રસ્તા ઉપર ગજબ ભીડ લાગેલી હોય ને. કેટલા વર્ષ આપણે થયા આ ફિલ્ડમાં? 40 વર્ષથી વધારે થઈ ગયા. બરાબર. અને અત્યારે એપ્રોક્સલી આપણે ગણેશ ચતુર્થી સમય સુધીમાં કેટલી મૂર્તિ તૈયાર થતી હોય છે? મૂર્તિ આપણે અરાઉન્ડ 2500 થી બી વધારે મૂર્તિઓ બનાવીએ છીએ, નાની મોટી મિક્સ, નાની મોટી બધી મિક્સ થઈને 2500 થી વધારે મૂર્તિ. ઓકે. આપણે ખાલી ગણપતિ મૂર્તિ બનાવીએ છીએ કે એ સિવાય ઘણી બધી અલગ અલગ રીતે? દશા માતા છે, ગણપતિ છે, રાધા કૃષ્ણ છે, પછી અંબા માતા છે, પછી દુર્ગા માતા છે, પછી વિશ્વકર્મા છે, જય ઝૂલેલાલ છે. ટૂંકમાં તમને કોઈ એક ફોટો કે કઈ આપે એ મૂર્તિ તૈયાર થઈ જાય? તમે કહેશો એ થીમ પ્રમાણે, તમે કહેશો મૂર્તિ નો ફોટો આપો, તમે જે થીમ આપશો એ થીમ પ્રમાણે અમે તમને બનાવીને આપી દઈશું. ઓકે. હવે આ એમનું છે ને શોરૂમ નથી, શોરૂમ બાજુમાં જે એડ્રેસ કીધું, આ વર્કશોપ છે. હવે અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે સાહેબ, આપણે એક લાઈવ લાઈવ બતાવતા જાય પેલા બધા. 100% હે ને. હા હા. જો આ જે બી ગણપતિ છે ને એ બધા કસ્ટમરના ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવેલા છે. જે કસ્ટમર કે મારે આ થીમ પ્રમાણે બનાવવા છે એ ફોટો લઈને આપે કસ્ટમર આપણને. એ કસ્ટમર કે એ પ્રમાણે આપણે 4 ફૂટથી ઉપરની મૂર્તિમાં આપણે કસ્ટમર કે એ પ્રમાણે આપણે બનાવીને આપીએ છીએ એમને. 4 ફૂટથી ઉપર હોવી જોઈએ. હા, 4 ફૂટથી ઉપર હોય ને તે એક કે પ્રમાણે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીશું. 4 ફૂટથી નીચે છે ને સ્ટ્રક્ચર થોડું કરવામાં તકલીફ પડે, એ પછી એટલું ન થાય. અને
આ શું બને છે? આ જે છે ને દાગીના છે, જે ગણપતિની મૂર્તિ હોય ને, એનું જે આપણે મુગટ છે, ઘરેણા, ઘરેણા કહો ને તમે જે, એ ઘરેણા છે. બધા હેન્ડમેડ છે, ટોટલી બધી મૂર્તિ માટીની છે, હેન્ડમેડ છે. કોઈ બી મૂર્તિ એવી નથી કે જે શું કહેવાય, ડાઈ છે કે પીઓપી, કશું જ નહીં. પ્યોર માટી છે, માટીમાં જે તમને મળશે, પ્યોર માટી છે. ઓકે. અને આ કયા માતાજીનું છે? આ છે દુર્ગા માતાજી. અચ્છા, ઓકે. આ કેવડી હશે? આ છે ને 10 ફૂટની છે. આ ગણપતિની મૂર્તિ કસ્ટમરે આ ફોટો આપ્યો છે, લાઈન આપ્યો છે આપણને. ઓકે. એ પ્રમાણેનો આ મૂર્તિ બનાવવાની છે. બરાબર. આગળ આ જુઓ તમે તો આ છે ને મોર, મોર પર બેઠેલા છે મોરપંખ. એ પ્રમાણેની મૂર્તિ બનશે તમારે. એટલે ફોટો એના માટે કસ્ટમરનો લગાડીએ છીએ કે ભાઈ એને આ ફોટો લેવાનું કારણ એ છે કે કસ્ટમરે ફોટો, જે ફોટો આપ્યો છે ને એ જ વસ્તુ એને બનીને આપે. ઓકે. એના માટે. અને સાહેબ મને હમણાં વાત કરતા હતા કે અમે જે કોઈ બી ડિઝાઇન લીધી હોય, જે કોઈ બી કસ્ટમરે અમને કીધું હોય કે આ રીતની તમારે મૂર્તિ બનાવવાની છે, તો એ પણ સિક્રેટ રહે છે કે એ ડિઝાઇન પછી બીજા લોકો માટે નથી બનતી? એક થીમની મૂર્તિ જે એક કસ્ટમરે ફાઇનલ કરી છે, એ એક જ કસ્ટમર માટે રહેશે. બીજા કોઈ કસ્ટમરને એ થીમ અહીંયા આગળ મારા ત્યાં આવીને કે નહીં મને આ જ સેમ મૂર્તિ બીજી બનાવીને આપો, તો એ વસ્તુ નથી કરતા. એક જ થીમની એક જ મૂર્તિ. અને જે કસ્ટમરે ફાઇનલ કસ્ટમર થીમ લઈને આવ્યું છે, કસ્ટમરની થીમ એની જ રહેશે, બીજા કોઈને પણ નહીં. ઓકે. માનો કે જો આ છે, આ એક કસ્ટમર છે જે એને છે ને પોતે જાતે સ્કેચ આર્ટ કર્યું છે, દાદાની મૂર્તિને સ્કેચ બનાવ્યો છે અને એને એ પ્રમાણેનું આપણે એને બનાવીને આપવાનું છે. ઓકે. એટલે લોકોમાં ક્રેઝ છે, દર વર્ષે કોઈ નવી જ વસ્તુ લાવવાની, નવી જ થીમ છે. કે હવે અત્યારે મારી પાસે હમણાં જ એક 2 દાડા પહેલાં ઓર્ડર આવ્યો છે ગદર મૂવીને જોઈને, ગદર જે સની દેઓલ પાજીની જે અલો આપણે હેડપંપ ઉખાડવાની સ્ટાઇલ, એ સ્ટાઇલની આખી થીમ લઈને આવ્યો છે કસ્ટમર. તો એ મૂર્તિ બનાવવાની છે હજી, ગણપતિ, ગણપતિ બના, એ આખી થીમ પર ગણપતિ બનશે. નાના મૂર્તિ પીસીસ છે, નાના મૂર્તિ બને. પછી આના પર અંદર હું તમને બતાવું છું આના પર કઈ રીતે વર્ક થશે. આ રાધા કૃષ્ણ છે. હા, રાધા કૃષ્ણ છે. ઈપીઓપી માં આગળ છે ને આપણે અંબા માતા, દશા માતા જાવ, રાધા કૃષ્ણ છે પીઓપી. ખરેખર ઉભા થઈ જાય અને હજી તો ફાઇનલ ટચ તો હજી બધું બાકી છે, આમાં પછી તો શું ઉઠાવું આવતો હશે. વાહ વાહ. આ છે ગરુડા પર બેઠેલા છે. ગરુડ ઉપર બેઠા છે. આ એ જ રીતના કંઈક છે. આમાં બેકગ્રાઉન્ડમાં ગરુડ, એ ગરુડ પર બેસેલા છે. આમાં ગરુડ સિંહાસન છે, સિંહાસન છે ગરુડનું. કમળ પર બેઠેલા ગણપતિ છે. હા, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. આ બાળ ગણેશ સ્વરૂપમાં છે, શિવલિંગ જોડે શિવલિંગ બનાવતા છે બાળ ગણેશ. આ તો એમ કહીને ટેલર છે, પિક્ચર હજી બાકી છે શોરૂમ એમના. અને આ જે મોટી મૂર્તિ છે, એ કસ્ટમાઇઝ તમને ઓર્ડર આવે કેટલા સમય પહેલા ઓર્ડર કરતા હોય છે? 45 દિવસ પહેલા, કારણ કે માટીની મૂર્તિને હાથથી બનાવતા 30-40 દિવસ લાગે છે. તો પછી આ જ્યારે ગણેશ ચતુર્થી આ જે આવવાની છે એ પૂરી થશે, એ પછી તમારું કામ તો કન્ટિન્યુ ચાલુ જ રહેતું હશે? કામ 365 દિવસ ચાલુ. હા, 365 દિવસ. આવતા વર્ષના પાછા 5-6 મહિના પહેલા એડવાન્સમાં તમને ઓર્ડર આવવાના ચાલુ થઈ ગયા હોય ને? મૂર્તિના એડવાન્સ ચાલુ, દાદાની મૂર્તિઓના એડવાન્સમાં ઓર્ડર ચાલુ થઈ જાય 3-4 મહિના પહેલાથી ચાલુ થઈ જાય. કઈ કઈ જગ્યાએ? આખા ગુજરાતમાં જાય છે, રાજસ્થાનમાં ઉદયપુર સાઈડ જાય છે, અને ઇન્ડિયાની બહાર જાય છે, યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે. આપણે બલ્ક ઓર્ડર બી કરીએ છીએ, 300-400 મૂર્તિ એક સાથે આપણે સપ્લાય કરીએ છીએ. અને ઇવન ઘણા કસ્ટમર્સ તો એવા છે જે અહીંયા આવે છે, એમને મૂર્તિ બનાવડાવે છે પોતાની જાતે, નાની 2 ફૂટ સુધીની, અને એ બનાવડાવીને એમને આપીએ અને પછી એમની જાતે પેકિંગ કરીને એ જાતે બી લઈ જાય છે. ઘણા કસ્ટમર્સ તો ડાયરેક્ટ આવીને લઈ જાય છે મૂર્તિ. નાની જે 3-4 ફૂટ સુધીની મૂર્તિઓ જે અહીંયા બને છે, અહીંયા આગળ કલર થશે ફાઇનલ ટચઅપ થઈને ફિનિશિંગ થઈને પછી ત્યાં આગળ શોરૂમ પર જશે અને શોરૂમમાં એનો ડિસ્પ્લે થશે અને ત્યાંથી સેલ થશે. હજી એક પોઈન્ટ, ત્યાં જઈને હજી મેઇન શણગાર એના ન્યા થાય છે. હા, મેઇન કસ્ટમર વિચારતા રહી જશો એવા એવા પાછા. હા, કસ્ટમર જે પ્રમાણેનું જે ડેકોરેશન એમને જોઈતું હશે એ પ્રમાણેનું આપણે દરેકે દરેક મૂર્તિમાં, ચાહે 1 ફૂટની હોય કે 12 ફૂટની મૂર્તિ હોય, એમાં કસ્ટમર કે એ પ્રમાણેનું ડેકોરેશન, ડાયમંડ વર્ક છે, કપડાં વસ્ત્ર પહેરાવવાના છે, એ દરેકે દરેક વસ્તુ આપણે કરી આપીએ. ઓકે. અને હવે આ કલર ને એ બધું થઈને શોરૂમ ઉપર જાય ને? હા, શોરૂમ ઉપર આપણે વિઝિટ કરીએ.
આ નીચે જે છે ને 2.5 ફૂટની સાઈઝના છે બધા ગણપતિ, આના કરતાં બી વધારે પડતી રેન્જ છે તે ઉપર. ઓકે, બટ નીચે જગ્યાના હિસાબે આટલા છે અવેલેબલ, બાકી ઉપર તમને હજી વિશાળ રેન્જ મેઇન ડિસ્પ્લે ઉપર છે. ઓકે, આ આપણે જે આપણે પાછળ જોઈને આવે ને એના પછીનું હવે આ છે ફાઇનલ વર્ઝન, જે ફાઇનલ ટચઅપ આપ્યા પછી અહીંયા ડિસ્પ્લે છે. અહીંયાથી કસ્ટમર એમની ચોઈસની બાપા પસંદ કરીને બુકિંગ કરાવે એ પ્રમાણે આગળ થાય. અહીંયા સૌથી વધારે ટૂંકમાં નાની મૂર્તિઓ વધારે લાગે. હા, તમને 2.5-3 ફૂટ સુધીની મૂર્તિ છે, 6 ઇંચથી લઈને 3 ફૂટ સુધીની મૂર્તિઓ છે બધી. ઓકે, બધી જ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે બધી જ. જો આ મૂર્તિઓ છે ને આ વર્ષે નવી આવી છે, પંચગીની મૂર્તિ કહે છે, અને પાંચ તત્વોની બનેલી છે. ગાયનું છાણ છે, ગાયનું ગૌમૂત્ર છે, પછી દૂધ છે, અને પછી ઘી છે, અને એવી રીતે પાંચ આઈટમમાંથી બનેલી છે. એકદમ ઇકો ફ્રેન્ડલી નેચરલ વસ્તુ છે. અને આ મૂર્તિનું વિસર્જન તમે કરીને આમાં છે ને એના બીજ બી આપેલા છે. તમે આનો શું કહેવાય, એઝ અ ખાતર તરીકે બી ઉપયોગ કરી શકો છો, અને ખાતર તરીકે ઉપયોગ કરી પછી એને તમે છોડ વાવી શકો છો. ખૂબ સારો આઈડિયા. અને આમાં બી એ લોકોએ છે ને આપણને કીટ બી આપેલી છે, જેમાં પૂજાની કીટ છે, પછી જે ધૂપની કીટ બધી જ વસ્તુ છે. અને એમાં બીજું એક QR કોડ આપેલો છે, જેમાં તમને ભગવાનના જે આરતી બધી જ આરતીઓ બી આપેલી છે. વાહ, એટલે તમારે પૂજા બી કરી, હા પૂજા કરી શકો તમે બધી વસ્તુ. ગ્રેટ. આ વર્ષે એક નવી કન્સેપ્ટ લાવ્યા છે. આ જે મૂર્તિ છે ને એ તમે જોશો માટી અને પેપરની છે, એ કાગળ અને માટીનું મિક્સ છે. માટીની મૂર્તિ એકચ્યુઅલ જે આવે છે ને હેવી આવે, માટી હોય એટલા માટે. આ જ્યારે માટી ને પેપર છે ને એટલે એના કરતાં અડધા વજનની છે, અડધા વજનથી બી ઓછી છે. ઓકે, એટલે આ વર્ષે એક નવો કન્સેપ્ટ માર્કેટમાં આવે છે, માટી પ્લસ પેપર. આ છે પૂનાના ડગડું સેટ છે. ઓકે, છે ને આ બી આ રેડીમેડ છે, ડાયરેક્ટ અમે શું કહેવાય વસ્ત્ર પહેરાયેલા છે, સાફો પહેરાયેલો છે, બધી રીતે વ્યવસ્થિત છે. તો તમારે એડિશનલ તમારે કોઈ ડેકોરેશન કરાવવું હોય કોઈ મૂર્તિમાં તો આપણે ડેકોરેશન બી કરી આપીએ. આના ઉપર તમારે સ્ટોન વર્ક કરવું હોય તો સ્ટોન વર્ક બી થઈ જશે. જો આ જે આમાં થયેલું છે આ કાઇન્ડ ઓફ ડેકોરેશન છે, પછી સ્ટોન વર્ક જે કર્યું છે ઉપર આ છે સ્ટોન વર્ક, એ તમારે એડિશનલ કરાવવું હોય તો એ બી વસ્તુ કરી આપીએ છીએ આપણે. એ તમારે ડેકોરેશન જે બાપાને તમારા પર છે કે એટલે તમારે કઈ રીતે બાપાને નિખારવા છે, લાલબાગના રાજા, લાલબાગના રાજા છે, પછી આ એરિયા ગોવાળિયા. તમે આમ તો છે ને કન્ફ્યુઝ થઈ જાઓ, એટલી બધી વેરાયટી છે, પણ છતાંય તમને જે સ્વરૂપ ગમતું હોય દાદાનું એ સ્વરૂપમાં આ લોકો કસ્ટમાઇઝ કરી દે છે. અને એ સિવાય એમના વસ્ત્રો, દાગીના ઘરેણા જે આપણે કહીએ એનું શણગાર, એ પણ હવે બહાર કરે છે. એ તમને ડિટેલમાં પહેલાં બતાવી. મૂર્તિ પસંદ કર્યા પછીનો હજી બીજો સ્ટેજ એ છે કે બે ઓપ્શન છે. તમારે ડેકોરેશન કરાવવું હોય તો ડેકોરેશન તમે કોઈ એ પ્રમાણેનું આપણે કરી આપીશું, જે તમને સ્વરૂપ ગમે, જે ડેકોરેશન જે તમે જે રીતનું કહેશો, જે ડાયમંડ વર્ક કરવું છે, કોઈને વસ્ત્ર પહેરાવે છે તો આ ગોવાળિયા સ્વરૂપમાં બનાવે છે, પછી અલગ અલગ સ્વરૂપ છે. ઓલું તમે જુઓ પલ્બ, આખું પલ્બ ડેકોરેશન કર્યું છે, બાજીરાવ સ્વરૂપ છે આ. એટલે વસ્તુ એ તમે જે પ્રમાણેનું તમારે ડેકોરેશન જોઈશે એ પ્રમાણે કરાવી આપીશું. આ બધું આર્ટ વર્ક છે, આ બધા બહેનો જો કેટલું ડિટેલિંગમાં બારીકીવાળું આખું એકદમ ડિટેલિંગમાં કામ કરે છે. હવે અમે આ વિડીયોના વિરામ આપી છીએ. અમારાથી કાંઈ બારીકીમાં કાંઈ છૂટી ગયું હોય, કાંઈ રહી જતું હોય સાહેબ, કે ભાઈ આટલી ડિટેલિંગમાં આપણે બતાવવાની કોશિશ કરી જ કાંઈ રહી નથી જતું ને? ના, જેટલું હતું એ બધું તમને બતાવી દીધું છે. અને હવે કોઈને આ જગ્યાએ આવવું હોય તો ફરી એકવાર એક એડ્રેસ પરફેક્ટ કહી દો ને. ભાઈપુરા હરિપુરા રોડ છે, હાટકેશ્વર સર્કલથી આગળ જતાં થોડું જ છે ભાઈપુરા હરિપુરા રોડ અમદાવાદમાં. અને નંબર આગળ સ્ક્રીન ઉપર બી લખાઈને આવતો હોય છે, તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો જો પસંદ આવ્યો હોય આ માહિતીને વધુમાં વધુ શેર કરી દેજો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.